કેમ છો મિત્રો, હું છું તમારી મિત્ર આશા. આજે આપણે ભાષા વિજ્ઞાનના એક ખૂબ જ મહત્વનો પોર્શન આપણે ભણવાના છીએ. કાલે આપણે જોયું હતું ગુજરાત શબ્દની વ્યુત્પત્તિ. કેટલે સુધી ગુજરાત શબ્દની ઉત્પત્તિ કઈ સુધી આવી, નરસિંહરાવ દિવેટીયા, કેશવ હર્ષદ ધ્રુવ આ બધા શું કહેતા હતા એ આપણે કાલે જોયું. આજે આપણે ગુજરાતી ભાષાની વ્યુત્પત્તિ જોઈશું કે ગુજરાતી ભાષા તરીકે સૌપ્રથમ નામ ઉલ્લેખ ક્યારે મળે છે, કેવી રીતે મળે છે. તો ચાલો મિત્રો આજે આપણે જોઈએ ગુજરાતી ભાષા તરીકે ક્યારે નામ ઉલ્લેખ થયો છે એ જોઈએ. ચાલો તો એની અંદર આપણે અત્યારે જોઈએ છીએ પહેલી ભૂમિકા ગુજરાતી ભાષાની, બરાબર છે. ગુજરાતી ભાષાની આપણે ભૂમિકા જોઈએ છીએ, એના પછી આપણે પ્રથમ ભૂમિકા આપણે જોઈશું. એમાં ભાષા તરીકે ગુજરાતી નામનો ઉલ્લેખ, ગુજરાતી નામનો ઉલ્લેખ આજે આપણે આ જોવાના છીએ. હવે કાલે આપણે ગુજરાત પ્રદેશ તરીકે ગુજરાતનો નામ ઉલ્લેખ જોઈતું, આજે આપણે ગુજરાતી ભાષાનો નામ ઉલ્લેખ આપણે જોઈશું. તો સૌ પ્રથમ પહેલા લગભગ 11મી સદીની આસપાસ ભોજે સરસ્વતી કંઠાવરણમ, ભોજે સરસ્વતી કંઠાવરણમની અંદર શું કીધું છે કે ગુર્જરોને પોતાની ભાષાથી સંતોષ છે, પોતાની ભાષાથી સંતોષ છે. ગુર્જરોને પોતાની અપભ્રંશથી અપભ્રંશથી સંતોષ છે એવું કહે છે. પણ કહે છે 11મી સદીની અંદર ભોજે એવું કહે છે કે ગુજરાતી જે છે ગુર્જરોને, એટલે કે ગુજરાતી લોકો જે છે એ લોકોને પોતાની અપભ્રંશથી સંતોષ છે. આવો તો એક પહેલો વિદ્વાન કહે છે ભોજ કરીએ કહે છે. અને ગુર્જરોની છાપવાળી ભાષા 11મી સદીમાં આપણને જોવા મળે છે. ત્યાર પછી ભાલણ નામનો વ્યક્તિ આવે છે. ભાલણ નડાખાની અંદર શું આપે છે, ભાલણ એમનો નડાખાની અંદર કહે છે કે ગુરુપદ પંકજને પ્રણવું, બ્રહ્મસુતાને ધ્યાવું, ગુર્જર ભાખાએ નલરાના ગુણ મનોહર ગાવું. આ રીતે એટલે ગુજરાતી ભાષા તરીકેનો નામ ઉલ્લેખ ભાલણના નડાખાની અંદર આપણને જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો એક વિદ્વાન છે એ 17મી સદીની અંદર પ્રેમાનંદ માધુનાગરની અંદર, આ નાગરની અંદર પ્રેમાનંદ ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ ઉલ્લેખ કરે છે. પ્રેમાનંદ ખ્યાલ આવ્યો શું કહે છે, હૃદય ઉપરની મહારે અભિલાષા બાધુ નામ દમણ ગુજરાતી ભાષા. આ રીતે દસમ સ્કંદની અંદર 16મા 15મા પેજની અંદર મળે છે. પ્રેમાનંદ આપે છે નાગદમણની અંદર. આ રીતે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ પ્રયોગ કયા સમયગાળા દરમિયાન થયેલો, તો કે ઈસવીસન 1456ની અંદર. ઈસવીસન 1456ની અંદર ગુજરાતી ભાષાનો નામ ઉલ્લેખ પ્રચલિત થવા લાગે છે. ખ્યાલ આવ્યો, આ થયું તમારું ગુજરાતી ભાષાનો નામ ઉલ્લેખ. હવે આપણે જે શીખવાનું છે એ જ મેં તમને ગુજરાતી ભાષાની ભૂમિકાની થોડીક ભૂમિકા કરી, ત્યાર પછી ગુજરાત પ્રદેશનો નામ ઉલ્લેખની વાત કરી, ત્યાર પછી ગુજરાતી ભાષા શબ્દની ઉત્પત્તિ ભાષા તરીકે કેવી રીતે પ્રયોજવામાં આવ્યું, કોણે એનો નામ ઉલ્લેખ સૌ પ્રથમ કર્યું એ આપણે જોયું. હવે આના પછી જે આપણે જોઈશું એ ગુજરાતી ભાષાની ભૂમિકાઓ જોઈશું. હવે ગુજરાતી ભાષાની કેટલી ભૂમિકા છે, જો ગુજરાતી ભાષાની ત્રણ ભૂમિકા છે, પહેલી ભૂમિકા, બીજી ભૂમિકા અને ત્રીજી ભૂમિકા. આ પ્રથમ ભૂમિકા ગુજરાતીની પ્રથમ ભૂમિકા
गुजराती द्वितीय भूमिका अने गुजराती तृतीय भूमिका आ रीते तमारे त्रण भूमिका भणवानी रहेशे। ख्याल आव्यो? आ त्रण भूमिका नो समयगाळो आनो समयगाळो छे दसमी थी अग्यारमी सदी नो समयगाळो छे। तो आ त्रण भूमिका नो आपणे अभ्यास करवानो रहेशे। आजे आपणे प्रथम भूमिका नो अभ्यास करीए। तो गुजराती प्रथम भूमिका नो समयगाळो छे दसमी थी अग्यारमी सदी सुधी नो समयगाळो गणाव्यो छे। दसमी थी अग्यारमी सदी थी चौदमी सदी नो समयगाळो प्रथम भूमिका नो समयगाळो कहेवामां आवे छे। हवे गुजराती प्रथम भूमिका एवुं नाम कोणे पाड्युं छे? आ गुजराती प्रथम भूमिका एवुं नाम कोणे पाड्युं छे? तो आवुं नाम टी एन दवे अने बीजो एक व्यक्ति छे हरिवल्लभ भायाणी। आ बे बहु ज मोटा ऊंचा गजाना भाषा वैज्ञानिकों छे। एमने पहली भूमिका नुं नाम आप्युं छे टी एन दवे ए हरिवल्लभ भायाणी ए गुजराती प्रथम भूमिका एवुं नाम आप्युं छे। त्यार पछी आ विद्वानो सिवाय बीजा घणा बधा विद्वानोए गुजराती प्रथम भूमिकाना जुदा जुदा नामो आप्या छे। एमांथी आपणे पहेलुं तो एक जोयुं आपणे टी एन दवे वाळुं અને હરિવલ્લભ ભાયાણી વાળું આ યાદ રાખજો। ચાલો બીજું એક કે છે કોણ કે છે તો કે ટેસ્સિટોરી નામનો વિદ્વાન શું નામ આપે છે? જૂની પશ્ચિમી રાજસ્થાની એવું નામ આપે છે। જૂની પશ્ચિમી રાજસ્થાની એવું પ્રથમ ભૂમિકાનું નામ આપે છે ટેસ્સિટોરીના। કેમ એવું નામ આપે છે? કારણ કે એ સમયગાળા દરમિયાન પહેલાં મેં કીધું હતું કે પંજાબી લહંદી સિંધી રાજસ્થાની ગુજરાતી એવી બધી વિભાગો એવા બધી બોલી જૂથો એવા બધા ભાષા જૂથો છૂટા પડ્યા હતા એના કારણે ટેસ્સિટોરી નામનો વિભાગ જૂની પશ્ચિમી રાજસ્થાની એવું ગુજરાતી ભૂમિકાની ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાને નામ આપે છે। ત્યાર પછી બીજી ભૂમિકા આવે છે બીજું કયું કે છે તો કે ઉમાશંકર જોશી કે છે મારું ગુર્જર એવું કે છે શું કે છે મારું ગુર્જર ત્યાર પછી નરસિંહરાવ દિવેટિયા શું કે છે તો કે નરસિંહરાવ દિવેટિયા અંતિમ અપભ્રંશ ત્યાર પછી કેશવ હર્ષદ ધ્રુવ શું કહે છે તો કેશવ હર્ષદ ધ્રુવ કહે છે પ્રાચીન ગુજરાતી અને કેકા શાસ્ત્રી છે છેલ્લા કેકા શાસ્ત્રી એ શું કહે છે તો કેકા શાસ્ત્રી કહે છે જૂની ગુજરાતી। ખ્યાલ આવ્યો તમને? જો આ છે પ્રથમ ભૂમિકાના બધાએ કેવા કેવા નામો આપ્યા છે તે ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાની અંદર પહેલો વ્યક્તિ છે ટી એન દવે અને હરિવલ્લભ ભાયાણી એ શું કહે છે તો ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકા એવું નામ આપ્યું છે। ટેસ્સિટોરી જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે, ઉમાશંકર જોશી મારું ગુર્જર કહે છે, નરસિંહરાવ દ્વિવેદી અંતિમ અપભ્રંશ કહે છે, કેશવ હર્ષદ ધ્રુવ પ્રાચીન ગુજરાતી કહે છે અને કેકા શાસ્ત્રી જૂની ગુજરાતી કહે છે। આ બધા જ વિદ્વાનો કઈ ભાષા ભૂમિકા પ્રથમ ભાષા ભૂમિકાને આ બધા નામોથી ઓળખાવે છે। બરાબર આટલું વસ્તુ જોયું। ત્યાર પછી હજુ બીજું તમને કહું આ ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાના સાહિત્યિક નમૂનાઓ કેટલા પ્રાપ્ત થાય છે એટલે કે કેટલીક સાહિત્યિક કૃતિઓ આ પ્રથમ ભૂમિકાની અંદર આપણને જોવા મળે છે। ખ્યાલ આવ્યો? તો કઈ કૃતિઓ છે કે જે આપણને પ્રથમ ભૂમિકાની અંદર જોવા મળે છે? તો જો તો કે આ સમયગાળાની અંદર મૂળ અપભ્રંશ પશ્ચિમ ગાળાનું અને સૌ શ્રેણી પ્રાકૃતિક બધી બોલીઓ છૂટી પડે છે એના કારણોસર શું થાય છે તો કે રાજા ભીમદેવ સોલંકી પછી આ રીતે જયસિંહ કુમારવાડ વગેરે રાજાઓની સત્તા હેઠળ આખો વિસ્તાર છુપાયેલો હોય છે, ઢંકાયેલો હોય છે અને મીરાબાઈના પદો પણ એ સમયગાળા દરમિયાન આપણને રાજસ્થાની ભાષામાં જોવા મળે છે। આ સમયગાળા દરમિયાન કેટલીક કૃતિઓ રચાય છે જે કૃતિઓ જોઈએ તો પંચ પરમેષ્ઠની વાર્તા પંચ
जो आ समय आपने एक आ वार्ता मिले त्यार पछी 1168 मां शू मिले तो सेम वज्रसेन सूरी नो मिले अपने भरतेश्वर बाहुबली रास पहली कृति मिले त्यार पछी आपणे मिले 11 મે 1184 ની અંદર શાલીભદ્રની ભરતેશ્વર બાહુબલી રાસ આ બાહુબલી ઘોર આપણે ઘોર અને બાહુબલી રાસ બંને અલગ અલગ કૃતિ છે ભરતેશ્વર બાહુબલી ઘોર અને ભરતેશ્વર બાહુબલી રાસ ત્યાર પછી 1210 માં વિનયસેન સુરી વિનયસેન સુરી આની પાસેથી આપણને મળે છે રેવંતી ગીરી રાસુ રેવંતી ગીરી રાસુ ત્યાર પછી આપણને ધર્મગુર जम्बू स्वामी चलो आटली कृतिओ आपने गुजराती भाषा की प्रथम भूमिका अंदर जोवा मळे छे जो पंच परमेष्ठी वार्ताओ मळे छे 1168 में वज्रसेन सूरी नो भरतेश्वर बाहुबली घोर मळे छे 1184 में शालीभद्र सूरी नो भरतेश्वर बाहुबली रास मळे छे 1210 માં વિનયસેન સુરીનો રેવંતીગીરી રાસ મળે છે અને 1210 માં ધર્મકૃત જંબુસ્વામી ચરિત મળે છે આથી કૃતિઓ આપણને આ સમયગાળા દરમિયાન એટલે કે ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાના સમયગાળા દરમિયાન જોવા મળે છે આ થઈ આપણે ગુજરાતી ભાષાની પ્રથમ ભૂમિકાની વાત હવે કાલે આપણે જોઈશું એની વ્યાકરણગત વિશેષતાઓ શબ્દભંડોળગત વિશેષતાઓ ત્યાં સુધી મિત્રો આવજો બધી વિગતો નોંધજો અને વધારે પુનરાવર્તન કરતા રહેજો